તેવી જ રીતે તમે આ ચહેરાઓ જુઓ વિવિધ હાવભાવ સાથે કેટલાક ચહેરાઓ આનંદ દુઃખ આંખોમાં આંસુ ગુસ્સો મૂંઝવણ કાંઠાવાળા ભમર આશ્ચર્ય ભમર ઊંચી અભિમાન આપણે ચહેરાના વિવિધ હાવભાવ જોયા છે જે કોઈ પણ લિખિત શબ્દો વગર આપણને સમજણ આવી ગયા છે જેમ કે આ ચહેરાનો દુઃખ કોઈ પણ શબ્દોનો ઉપયોગ કર્યા વિના વ્યક્ત કરવામાં આવેલી લાગણી કોઈપણ ચહેરાના સ્મિત જોઈને આપણે સમજીએ છીએ કે તે ખુશ છે હવે કોઈ ટ્રાફિક પોલીસનું કામ યાદ કરો જો શક્ય હોય તો એક એવી ક્લિપ બતાવો માત્ર હાથના ઇશારાઓથી તે જુદી જુદી દિશાઓમાંથી આવતા વાહનોને રોકવાનું કે રાસ્તો આપવાનું કામ કરે છે તેના ઇશારાઓ પર વાહનો અટકે છે મતલબ અહીંયા પણ સંવાદ થઈ રહ્યો છે શબ્દોનો ઉપયોગ કર્યા વિના માત્ર ચહેરાના અને શરીરના હાવભાવ દ્વારા કરવામાં આવેલી કોઈ પણ સંવાદ એ સાંકેતિક સંવાદ છે તેને જ બિન મૌખિક સંવાદ કહેવામાં આવે છે આપણે આપણા રોજિંદા જીવન જેટલી સરળતાથી મૌખિક વાતચીત કરીએ છીએ તે જ સરળતાથી આપણે સાંકેતિક વાતચીત પણ કરીએ છીએ કોઈ પણ શાબ્દિક સંવાદ સાંકેતિક સંવાદ વગર થતો નથી પરંતુ સાંકેતિક સંવાદ કદાચ શબ્દો વિના થઈ શકે છે આપણે તેના ઉદાહરણ પહેલાથી જ સમજી લીધા છે વાતચીત કરતી વખતે આપણે શબ્દો સિવાય જે ક્રિયાનો ઉપયોગ કરીએ છીએ તેને સાંકેતિક સંવાદ એટલે કે બિનમૌખિક સંવાદ કહેવામાં આવે છે પરંતુ આ ક્રિયા જે પણ સંદેશ આપવાની હોય છે તે અનુસાર હોવી જરૂરી છે સંવાદ માટે શારીરિક હાવભાવનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી જ યોગ્ય સંદેશ પહોંચે તો જ તેને સંવાદની પ્રક્રિયા પૂર્ણ થઈ માનવામાં આવે છે પ્રખ્યાત લેખક રાલ્ફ વાલ્ડો ઇમરસન શારીરિક હાવભાવનું મહત્વ સમજાવતા કહે છે તમે જે પણ ક્રિયા કરો છો તેનો અવાજ એટલો જોરથી હોય છે કે તમે જે બોલી રહ્યા છો તે પણ સંભળાતું નથી જો તમે તેનો અર્થ યોગ્ય રીતે જાણી લેશો તો તમે શારીરિક હાવભાવના મહત્વને સમજી શકો છો જ્યારે આપણે કોઈ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ ત્યારે રેઝ્યુમ સાથે શારીરિક પણ જોવામાં આવે છે ખુરશી પર સીધા બેસવાથી તમારો આત્મવિશ્વાસ દેખાય છે હસ્તો ચહેરાથી તમારું વ્યક્તિત્વ સારું લાગે છે પરંતુ જો કોઈ સતત પગ અથવા હાથને હલાવે છે અથવા હાથને બંધ કરીને વાત કરે છે તો આત્મવિશ્વાસનો અભાવ નજર આવે છે એક રિસર્ચ અનુસાર જો કોઈ વ્યક્તિ વાત કરતી વખતે ઘણી વખત આંખ ઝપકાવે છે તો તે ખોટું બોલી રહ્યો છે યાદ રાખો આગલી વખતે તમારી આંખો ઓછી ઝપકાવો સાંકેતિક સંવાદ શારીરિક હાભાવ સાથે એક જ અવાજને વધારવા અને ઘટાડવા એ બંને વાક્યો વચ્ચે વિરામનો સમાવેશ થાય છે બોલતી વખતે ઘણી વખત આપણે કોઈ ચોક્કસ શબ્દ પર ભાર મૂકીએ છીએ કોઈ એક વાક્ય સૌમ્ય ભાવથી બોલીએ છીએ કેટલી વાર આપણી ભાષામાં ચેતવણી હોય છે આ બધી વસ્તુઓ સાંકેતિક સંવાદનું ઉદાહરણ છે ચાલો આનું એક નાનકડું ઉદાહરણ જોઈએ મારો આપી શકીએ છીએ આપણે જુદા જુદા શબ્દો પર ભાર મૂકીને બોલવાનો છે જેમ કે મારો નંબર વીસ છે આ વાક્ય બોલતી વખતે આપણે મારો શબ્દ પર ભાર મૂકીએ છીએ આનો મતલબ કે મારો નંબર વીસ છે બીજાનો નહીં એ જ રીતે મારો નંબર વીસ છે આ વખતે આપણે વીસ નંબર પર બહાર મૂકી રહ્યા છે હવે તેનો અર્થ બદલાઈ ગયો છે અહીંયા મારો નંબર સત્તર કે ઓગણીસ નહીં પરંતુ વીસ છે આ સંદેશ તૈયાર થઈ રહ્યો છે એક જ વાક્યમાં જુદા જુદા શબ્દો ઉપર બહાર મૂકવાથી તેનો અર્થ બદલે છે આ શાબ્દિક સંવાદનો એક ઉદાહરણ છે લેખિત સંવાદમાં અલગ અલગ ચિહ્નોનો ઉપયોગ થાય છે આ ચિહ્નોનો ઉપયોગ વાક્ય પૂર્ણ થયું ક્યાં અટકવું વાક્ય કેવી રીતે બોલવામાં આવ્યું છે તે દર્શાવવા માટે થાય છે તેવી જ રીતે જો કોઈ ફોટો ચિહ્ન આપવામાં આવે છે તો તે પણ સાંકેતિક સંવાદનું જ એક ઉદાહરણ છે જેમ કે આ ચિહ્ન કોપીરાઈટ આ ચિહ્ન જોતા જ તમને આના અધિકારો આરક્ષિત છે એવો સંદેશ મળે છે ટીએમ ટ્રેડ માર્ક સિમ્બોલ જોવા પર તમને તેનો ટ્રેડમાર્ક લેવામાં આવ્યો છે એવો મેસેજ મળશે મને મદદની જરૂર છે એવો સંદેશ આપવા માટે બંને હાથ ઊંચા કરીને શરીરને અંગ્રેજીના અક્ષર વાય જેવા ચિહ્ન બનાવવામાં આવે છે વૈશ્વિક સ્તરે તેનું સંરક્ષણનું પ્રતિક માનવામાં આવે છે કોઈ પણ એક જાહેરાતમાં એક જ ફોટો હોય છે પરંતુ તે ફોટો પ્રોડક્ટ વિશે માહિતી આપે છે આ જાહેરાત પણ સાંકેતિક સંવાદનું એક સારું ઉદાહરણ છે મતલબ કે સાંકેતિક સંવાદ વિના કોઈ પણ સંવાદ પૂર્ણ થતો નથી સાંકેતિક સંચાર એટલે કે બિન મૌખિક સંચાર તે સંચારનો એક મહત્વપૂર્ણ ભાગ છે મૌખિક અથવા લેખિત વાતચીતમાં પણ સાંકેતિક સંવાદનો સમાવેશ કરવો જરૂરી છે